નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે કુટુંબને સુસંસ્કારિત કેવી રીતે બનાવવું. ગૃહસ્થ એક પ્રાકૃતિક સ્વાભાવિક જરૂરી તથા સર્વસુલભ પ્રયોગશાળા છે. તેનું જો યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો મનુષ્ય પોતાના આત્માની ઉન્નતિ સહેલાઈથી કરી શકે છે. માળીએ જે બગીચાની જવાબદારી લે છે તેને હળીયો ભળ્યો રાખવા માટે તેમાંના જાળી ઝાકળા દૂર કરીને તેને ફૂલો તથા ફળોથી ભરપૂર બનાવવા માટે તનતોડ મહેનત કરે છે. ગૃહસ્થની દ્રષ્ટિ પણ એવો જ હોવો જોઈએ. પોતાના કુટુંબના દરેક સભ્યને સ્વસ્થ, શિક્ષિત, સદગુણી, સદાચારી તથા કુશળ બનાવવાની સંપૂર્ણ જવાબદારી પોતાની માનીને તથા એને ઈશ્વરની આજ્ઞા માનીને તે પૂરી કરવી જોઈએ. સ્વજનોમાં સદગુણોનો વિકાસ કરવાની જવાબદારી મુખ્ય છે. પરિવારનું પ્રશિક્ષણ શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ નક્કી હોય છે. બાળકો તે ભણે છે અને તેના બધા મુદ્દાઓને યાદ રાખે છે. પરંતુ કુટુંબના સભ્યોમાં સદગુણોનો વિકાસ કરવાનો ઉદ્દેશ્ય મૌખિક રીતે પૂરો થતો નથી. તેમાં પોતાના આચરણનું પણ મહત્વ વધારે હોય છે. આથી કુટુંબના વડાએ તથા બુદ્ધિમાન સભ્યોએ પોતાના ઉત્તમ વ્યવહાર દ્વારા પરિજનોને પ્રશિક્ષણ આપવું જોઈએ. કૌટુંબિક જીવનની બાબતમાં પણ બે દ્રષ્ટિકોણ હોય છે. એક મમતા, માલિકી, સ્વાર્થ અને અહંકારનો છે. ભૌતિક સમૃદ્ધિ ભલે ગમે તેટલી વધારવામાં આવે પણ આત્મિક સદગુણોનો વિકાસ તો નહીં કર્યો હોય તો સુખ, શાંતિ અને સૌભાગ્ય લાંબો સમય નહીં ટકે. બીજો દ્રષ્ટિકોણ આત્મત્યાગ, સેવા, પ્રેમ, પરમાર્થનો છે. તે મુક્તિ, ઉત્થાન, પુણ્ય અને સ્વર્ગ આપે છે. સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સભ્ય સમાજની રચનામાં યોગદાન આપવાનો સર્વોત્તમ એક કમ આપણું કુટુંબ છે. જો આપણે તેનું નિર્માણ સારી રીતે કરીએ તો તે આપણે પોતાની, આપણા દેશ, ધર્મ અને સંસ્કૃતિની બહુ મોટી સેવા ગણાશે. સુગઢ દિનચર્યા. કુટુંબના મોટા સભ્યનું આચરણ જોઈને નાનાઓ શીખે છે. આથી તેમણે પોતાની જીવનચર્યાને ઉત્કૃષ્ટ રાખવી જોઈએ. આથી જ્યારે નદી કે તળાવમાં ઉતરે છે ત્યારે દરેક પગ ખૂબ સાચવીને અને ખાતરી કરીને મૂકે છે. કૌટુંબિક જીવનમાં બુરાઈઓ ઘૂસી ન જાય તે માટે ઘરના વડીલોની દિનચર્યા સ્વચ્છ અને સુગર હોવી જોઈએ. સુવ્યવસ્થા. અવ્યવસ્થાના કારણે પરિવારમાં અશાંતિ ઊભી થઈ શકે છે. આથી જરા પણ અવ્યવસ્થા ફેલાવા ન દેવી જોઈએ. ઘરના વડીલો, મોટેરાઓ તથા માતાઓએ ઘરમાં ચુસ્તપણે સુવ્યવસ્થા જાળવવી જોઈએ. સુસંસ્કારિત પોશાક. આપણે સાદી વેશભૂષા માટે ગર્વ અનુભવવો જોઈએ. વડકીલા અને વિચિત્ર ફેશનના વસ્ત્રોથી હંમેશા દૂર રહેવું જોઈએ. ઘરમાં કોઈને અયોગ્ય ફેશનની છૂટ ન આપવી જોઈએ, નહીં તો સંતાનના વર્ષાગ્યા અને ઉદ્ધત બની જશે. સાત્વિક ખોરાક. માણસના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિનો આધાર ખોરાક પર રહેલો છે. સાત્વિક આહારથી આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ વગેરેનો વધારો થાય છે. એનાથી ઉલટું રાજસી અને તમોગુણી ખોરાક ભલે ગમે તેટલો સ્વાદિષ્ટ તથા ચટકેદાર હોય છતાં અંતે તે રોગ, દુઃખ અને ચિંતા પેદા કરનાર સાબિત થાય છે. મધુર વાણી. મીઠી અને પવિત્ર વાણીનું કૌટુંબિક જીવનમાં ખૂબ મહત્વ છે. આપણે અમૃત જેવી મીઠી તથા આનંદ આપે તેવી ભાષાનો પ્રયોગ કરવો જોઈએ. વળી બને તેટલું ઓછું બોલવાની ટેવ પાડવી જોઈએ. શિષ્ટાચાર. શિષ્ટ આચારની બાની બાબતો પણ મહત્વની હોય છે. સારી ટેવો વિકાસ કરવાથી માણસનું વ્યક્તિત્વ મહાન બને છે. તો બીજી બાજુ નાની નાની કુટેવો પણ કલેશ, કળહ, કટુતા અને પતનનું કારણ બને છે. શિષ્ટાચાર સભ્યતાની જનની છે. એના દ્વારા આપણને ગૌરવ પ્રાપ્ત થાય છે. સંસ્કારોનો સ્ત્રોત આસ્તિકતા. ઈશ્વરની ઉપાસનાથી બુદ્ધિની સૂક્ષ્મ ગ્રહણશીલતા અને સંસ્કારોની સંવેદનાશીલતા જાગૃત થાય છે. ઈશ્વરવાદી બની જવાથી પ્રગતિના દ્વાર બંધ થઈ જાય છે એમ માનવું ભૂલ ભરેલું છે. વાસ્તવમાં સાચી ઉન્નતિ તો આસ્તિકતાથી જ થઈ શકે છે. સ્વચ્છતા અને સફાઈ. ગંદકી એક દુર્ગુણ છે. એનાથી મનુષ્યનું જીવન મલિન તથા દિનહીન બની જાય છે. રોગો થવાની શક્યતા વધી જાય છે. શરીર, વસ્ત્રો, નિવાસ વગેરે બાબતોમાં સ્વચ્છતા જાળવવી જોઈએ.
શારીરિક શ્રમ. આજે લોકો એવું માને છે કે જેને કશું જ કામ ન કરવું પડે એને આરામનું જીવન જીવે તે મોટો માણસ છે. આ ખોટી માન્યતાનો ત્યાગ કરવો જોઈએ. ગાંધીજીએ કહ્યું હતું, કોઈ પણ જાતનો શ્રમ ન કરનાર માણસ સંસારની ગમે તે વસ્તુનો ઉપભોગ કરે તો તે ચોરી છે. આપણા ઘરનું વાતાવરણ શ્રમ પ્રધાન હોવું જોઈએ. આળસ અને પ્રમાદ પારિવારિક સંગઠન માટે રાવણ અને મેઘનાથ જેવા પ્રબળ શત્રુ છે. તેનાથી દૂર રહીને તો જ કુટુંબિક સુખ અને ઉન્નતિ થઈ શકે છે. લોકમાન્ય તિલક કહેતા હતા, હું સંસારમાં એક જ વસ્તુનો પરમ પવિત્ર માનું છું અને તે છે પોતાના વિકાસ માટે કરવામાં આવતો નિરંતર શ્રમ. સમયનો સદુપયોગ, સાધન સંપન્ન બનવા માટે સમયનો સદુપયોગ જરૂરી છે. ઘરના દરેક જણે શ્રમ કરવો જોઈએ. સાથે સાથે સમયની એક એક ક્ષણનો પોતાની યોગ્યતા વધારવા માટે સદુપયોગ કરવો જોઈએ. ઉન્નતિ માટે અને કૌટુંબિક જીવનના પ્રાણ પૂરવા માટે પ્રસન્નતા વધારવા માટે ધનની જરૂર પડે છે. તે સમયના સદુપયોગથી જ પ્રાપ્ત કરી શકાય છે. સમય જ ધન છે, તેને નકામો ન વેડવો જોઈએ. શિક્ષણ, કૌટુંબિક જીવનમાં સારી રીતે વિકાસ કરવા માટે માનસિક વિકાસ થવો જરૂરી છે. એના માટે શિક્ષણ પ્રાપ્ત કરવું અત્યંત જરૂરી છે. શિક્ષણે મનુષ્યમાં મનમાં જ્ઞાનનો પ્રકાશ પેદા થાય છે. દરેક શિક્ષિત મનુષ્યનું કર્તવ્ય છે કે કમસે કમ પોતાના સ્વજનોને તો સાક્ષાત બનાવે. સ્વાધ્યાય, મનનો વિકાસ માટે શિક્ષણ જેટલું મહત્વનું છે એટલું જ મહત્વ આત્માના વિકાસ માટે સ્વાધ્યાયનું છે. બુરાઈઓના અંધકારને દૂર કરવા સદજ્ઞાનનો પ્રકાશ જરૂરી છે. તે પ્રકાશ સ્વાધ્યાયથી મળે છે. આથી સ્વાધ્યાય કરવો અનિવાર્ય છે. સેવા અને સહાનુભૂતિ, પરિવારને શક્તિશાળી તથા ઉન્નત બનાવવા માટે સહયોગ અને સેવા ભાવનો હોવો જરૂરી છે. હળી મળીને કામ કરવાથી મોટા કામ પણ ચપટી બગાડતા થઈ જાય છે. એકબીજા પ્રત્યે સેવાનો ભાવ તથા સહાનુભૂતિ રાખવાથી મુશ્કેલ પરિસ્થિતિઓ પણ દૂર થઈ જાય છે. મિતવ્યયતા, કુટુંબના દરેક સભ્યો મિતવ્યયી બનવું જોઈએ. મિતવ્યયી માણસ સદાચારી, ઈમાનદાર અને સાચો રહી શકે. જેને ખોટા ખર્ચા કરવાની ટેવ હોય તેને આજે નહીં તો કાલે અનૈતિકતા આચરવી જ પડે છે. પરિવાર નિર્માણ માટે ઉત્તમ 14 સૂત્ર મુજબ ઉપયોગી અને જરૂરી છે. તેમણે જનસમુદ્ર મંથનમાંથી નીકળેલા 14 રત્નો માનવા જોઈએ. આજે તેમનાથી સાવ ઉલટી પરિસ્થિતિ જોવા મળે છે. એના પરિણામે આપણા કુટુંબમાં કષ્ટ, કલેશ, મુશ્કેલીઓ, કટુતા વગેરે વધી ગયા છે. એ બુરાઈઓને દૂર કરવા માટે આપણે એક આંદોલન ચલાવવું જોઈએ. તેની શરૂઆત આપણાથી અને આપણા કુટુંબથી કરવી જોઈએ. ગૃહાશ્રમ સમાજના શ્રેષ્ઠ નાગરિક આપનારી ખાણ છે. ભક્ત, જ્ઞાની, સંત, મહાપુરુષ, વિદ્વાન વગેરે ગૃહાશ્રમમાંથી જ આવે છે. તેજસ્વી, મનસ્વી, વીર, પ્રતાપી તથા જીવનમુક્ત આત્માઓ તથા ગૃહાશ્રમમાં જ જન્મ લે છે. કુટુંબના સભ્યોએ દરરોજ ઓછામાં ઓછો 1 કલાક માટે ભેગા મળીને વિચાર વિનિમય કરવો જોઈએ. એકબીજાની મુશ્કેલીઓ જાણવી જોઈએ. કોઈનામાં કોઈ બાબતે ગેરસમજ હોય તો તે દૂર કરવી જોઈએ અને તેનું સર્વસંમત નિરાકરણ કરવું જોઈએ. એનાથી મનોમાલિન્ય દૂર થાય છે, પરિવાર તૂટતો બચે છે અને એકબીજા સાથેના સંબંધો ઘનિષ્ઠ બને છે. આદર્શો તથા સિદ્ધાંતો ગમે તેટલા સારા હોય પરંતુ જો તેમને જબરજસ્તીથી અપનાવવાની કોઈ ફરજ પાડવામાં આવે તો તેનાથી તેને કષ્ટ થશે અને તેને તે બંધન રૂપ લાગશે. આથી સારી બાબતોને અપનાવવા માટે કોઈને પણ દબાણ ન કરવું જોઈએ. કોઈ સભ્યના કોઈ દોષની ટીકા કરવાને બદલે પરોક્ષ રીતે તેને સમજાવવું જોઈએ. કરતા વાર્તાઓની સંભળાવવી, નાના બાળકો મોટે ભાગે ઘરમાં સ્ત્રીઓની સપાસે રહે છે. 5 વર્ષ સુધી બાળક પર માતાનો પ્રભાવ અને સંસ્કાર વિશેષ પ્રમાણમાં પડે છે. જ્યારે સમય મળે ત્યારે તેમને બાળકોને પ્રેરણાદાયક વાર્તાઓ સંભળાવવી જોઈએ. એનાથી બાળકની એકાગ્રતા તથા બુદ્ધિ વધે છે, વિચાર શક્તિ જાગૃત થાય છે, તેમની કલ્પના શક્તિ વધે છે અને બાળકોનો ભાવનાત્મક તથા ચારિત્રક વિકાસ થાય છે. આથી દરેક કુટુંબમાં વાર્તાઓ સંભળવાનો ક્રમ ચાલવો જોઈએ. ઘટનાઓ અને સમાચાર, કૌટુંબિક ગોષ્ઠીમાં છાપાઓમાંથી સમાચાર પણ વાંચી સંભળાવવા જોઈએ જેથી બાળકોને સામાજિક સ્થિતિની પણ જાણકારી મળે. ઠગો દ્વારા લોકોને છેતરપિંડીની ઘટનાઓની બાળકોને સાવધાન કરવા જોઈએ.
આર્થિક સ્થિતિનું જ્ઞાન પરિવારમાં મોટે ભાગે ધન સંપત્તિના કારણે ઝઘડા થતા હોય છે. બિનજરૂરી ખર્ચ ઘટાડવા, કરકસર કરી ભવિષ્ય માટે બચત કરવા, વિશેષ આર્થિક બાબતોનું જ્ઞાન આપવું જરૂરી છે. મનોરંજન, સ્વજનો માટે સાત્વિક મનોરંજનની વ્યવસ્થા પણ કરવી જોઈએ. સંગીત ગાયનવાદ, મેળાની મુલાકાત, ધાર્મિક સામાજિક ચલચિત્રો બતાવવા, દર્શનીય સ્થળોએ ફરવા જવું વગેરે બાબતો દ્વારા મનોરંજનની વ્યવસ્થા કરવી જોઈએ. પરિવારનું મહત્વનું સંગઠન છે. પારિવારિક જીવન એવું શક્તિશાળી સંગઠન છે જેના લીધે સામાન્ય માણસ પણ મોટો માણસ સાથ ધરવાની હિંમત કરી શકે છે અને અવરોધોનો સામનો કરી સહેલાઈથી સફળતા મેળવે છે. જે પરિણામો સહકાર તથા સહયોગની ભાવના હોય તે ફૂલે ફાલે છે. જય ગુરુદેવ.